આગળ વધી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે કચ્છથી. આદિપુર સ્થિત ક્લબમાંથી આ જુગારધામ ઝડપાયું છે, જેમાં 7 મહિલા અને 21 પુરુષો સહિત 28 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને 2,40,000ની રોકડ રકમ સહિત 26.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઝડપાયેલ વ્યક્તિઓમાં પ્રતિષ્ઠિત વેપારીઓનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે કચ્છમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે અને આ જુગારધામમાં 7 મહિલા અને 21 પુરુષો સહિત કુલ 28 લોકોની અહીંયાથી ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી 2,40,000ની રોકડ સાથે 26,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જેટલા પણ લોકો ઝડપાયા છે તેમાં અમુક પ્રતિષ્ઠિત અને નામચીન વેપારીઓનો પણ સમાવેશ થાય છે. તો કચ્છના આદિપુર સ્થિત એક ક્લબમાંથી આ હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. 28 લોકોની આ જુગારધામથી ધરપકડ કરાઈ છે. આગળ વધી ઓછા વ્યાજે લોન અપાવવા તેમજ જેટ એરવેઝમાં નોકરી અપાવવાના નામે ચાલતા ઠગાઈના વેપલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં ચાલતા આવા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી 35 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે અને આ ટોળકી દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતીઓને નિશાન બનાવતી હતી. ઓછા વ્યાજ દરે લોન આપવાની લાલચ બાદ અલગ અલગ વાહના હેઠળ આ ટોળકી સાથે ટોળકી લોકો પાસેથી પૈસા પણ પડાવતી અને ક્યારેક સસ્તી લોનની લાલચે તો ક્યારેક જેટ એરવેઝમાં નોકરીના નામે લોકોને છેતરતા. આ કરતૂત લાંબા સમય સુધી ટકી ન શકી અને સંચાલક સહિત તમામ સ્ટાફ પોલીસ સકંજામાં આવી ગયો. ત્યારે પોલીસે દરોડા દરમિયાન સંખ્યાબંધ મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સ તથા બીજા કોલ ડિટેલ્સ ઉપરથી જાણવા મળેલ છે કે આ દિલ્હીથી કોલ્સ આવેલા છે. તે બાબતે અહીંયાથી સાયબર સેલની ટીમ દિલ્હી જઈ તપાસ કરતા ત્યાં દિલ્હી ખાતે એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલ છે, જેની અંદર કુલ 27 લોકો આ રીતે કામ કરે છે, જે કોલ કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળેલ છે.